શક્યતાઓ છે। કોરોનાએ હળવાશ પકડતા સરકાર દ્વારા આ વર્ષે પ્રાચીન ગરબીઓને નવરાત્રિ ઉત્સવ મનાવવાની પણ છૂટ આપવામાં આવી છે, પરંતુ હજુ પણ રાત્રિ કરફ્યુ યથાવત રાખવામાં આવ્યું છે, જેના લઈને નવરાત્રિના 12 વાગ્યા પહેલા ગરબા બંધ કરીને લોકો ઘરે પહોંચી જતા હોય છે, તેમજ રાત્રિ કરફ્યુની અમલવારી કરવાની પણ સૂચના આપવામાં આવી છે। ત્યારે રાત્રે માની આરાધના માત્ર 5 જ મિનિટ થતાં વધુ રાજકોટના સોરઠિયાવાડી સર્કલ પાસે આવેલા ગરબા મંડળના 2 સભ્યોને કરફ્યુના ભંગના ગુનામાં પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા, જેને લઈને સ્થાનિકો પોલીસ કમિશનર કચેરી ખાતે કરફ્યુ ભંગનો કેસ પાછો ખેંચવાની માંગ સાથે પહોંચ્યા હતા। ત્યારબાદ અધિકારી દ્વારા સમજાવટ બાદ લોકો સહિત બાળાઓએ પણ ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને કેસ પાછો ખેંચતા મામલો પણ થાળે પડ્યો હતો। પોલીસ સ્ટેશન સાથે હોય, જેડી ઝાલા સાહેબ સાથે હોય, અમારા સભ્યો કે અમે લોકો કોઈ જેડી ઝાલા સાહેબને મળ્યા નહોતા, એ લોકોએ ઘણો અમને સારો એવો સપોર્ટ આપ્યો। બીજી એક મેઇન વસ્તુ કે એ બી એક ધાર્મિક વ્યક્તિ છે અને ઘણો અમને સપોર્ટ આપ્યો બધી વસ્તુ, કે ભાઈ અમને એક વસ્તુ સમજાવી કે ભાઈ જે કાંઈ બી પ્રશ્ન હતો તમારે અમને મળવાની જરૂર હતી, ડાયરેક્ટ સીપી ઓફિસે જવાની જરૂર નહોતી, અમારે લોકોની ભૂલ છે અમે સ્વીકારીએ છીએ, ડાયરેક્ટ સીપી ઓફિસે પહોંચ્યા છે। બીજી વસ્તુ કે આટલી બાળાઓ હેરાન થઈ, બધા વાલીઓ હેરાન થયા, આટલા સભ્યો નાના છોકરાઓ બધા હેરાન થયા, બધાને આજે એક રીતના તમે જોવા જાઓ તો જેડી ઝાલા સાહેબે પોતે એ જ કીધું કે ભાઈ આટલા છોકરીઓને આટલા લોકોને હેરાન કરવાની જરૂર નથી, તમે મારી પાસે આવી ગયા હોત તો આ પ્રશ્નનું નિરાકરણ ને નિવારણ આવી જાય। ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામના ખેડૂતોએ મોટો નિર્ણય લીધો છે, જેમાં